નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાટણમાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર કરવામાં આવ્યું છે. મંદિરો અને ગુરુગાદીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા. અને સાબર ડેરીએ દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરતા ઠેર ઠેર વિરોધ. સલોદની ભાવ દૂધ મંડળી દ્વારા દૂધ ઢોળીને નોંધાવ્યો વિરોધ. હવે જોઈશું સમય ગુજરાતનો વિસ્તારથી. પાટણમાં પણ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાવિક ભક્તોએ સવારથી જ વિવિધ મંદિરો અને ગુરુગાદીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જોકે આ વખતે કોરોનાની મહામારીને પગલે ધાર્મિક ઉત્સવોની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુ તેમજ ભાવિક ભક્તોએ ગુરુવંદના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. પાટણના કરંડિયા વીર મહારાજ મંદિરે આવેલી આશરે 100 વર્ષ પુરાણી પાઠક સાહેબની ગુરુગાદી ખાતે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર ખાતે સરકારી ગાઈડલાઈન મુજબ લોકોએ દર્શન કર્યા હતા. માસ્ક પહેરેલ ભક્તોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો સેનિટાઈઝ કરી ટેમ્પરેચર માપ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ રીતે ભાવિક ભક્તોએ ગુરુવંદના કરી હતી. આજના આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલે પણ ગુરુવંદનાનો લહાવો લઈને આશીર્વાદ મેળવ્યા હતા. અહીંયા કરણદેવીર દાદાનું સ્થાનક છે અને એ સ્થાનકમાં ગુરુગાદી અમારી 100 વર્ષ પુરાણી છે અને અહીંયા ભાવિક ભક્તો આવીને ખૂબ દર્શન કરે છે અને એમની શ્રદ્ધા મનોકામના પૂરી થાય છે. દાદાની ખૂબ શ્રદ્ધાથી અને અહીંયા અંબાજી માતાનું, કરણદેવીર દાદાનું, કરણદેવ પાશ્ચાત ભગવાનનું ગુરુ ગાદી છે અને એ ગાદીના પાવન નિમિત્તે આજે ભક્તોએ દર્શન કર્યા અને સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને અને લોકોએ બહુ આનંદ અનુભવી અને ખૂબ શ્રદ્ધાથી એ લોકોએ આશીર્વાદ વચન પાછું કર્યા છે. ગાઈડલાઇન પ્રમાણે બધું જ વસ્તુ સરસ રીતે ગોઠવણી કરવામાં આવી છે. અહીંયા કાર્ડ મૂકેલા છે કે દરેક જ્યાં સોશિયલ ડિસ્ટન્સ રહેવાનું, અહીંયા સેનિટાઈઝરનો ઉપયોગ થાય છે અને ફેસ શિલ્ડ સાથે બધા વ્યક્તિઓ સારી રીતે ફરે છે. અને એમ થાય છે કે ખરેખર અહીંયા શ્રદ્ધા અને સાથે સાથે સરકારની ગાઈડલાઈન પ્રમાણે બહુ સરસ કામ થઈ રહ્યું છે. તિમિરાનં જ્ઞાનમ યસલગા નેત્રમૂલમ ત્રિને તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પહેલાં તો સર્વ ભક્તોને, સર્વ સ્નેહીજનોને અને જનતાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા. આજકાલ આ મહામારી જે ચાલી રહી છે કોરોનાની વિશ્વમાં, એમાંથી ભગવાન સૌને જલ્દી જલ્દી ઉગારે. અને અહીંયા જે પ્રસંગ કરવામાં આવ્યો છે એ સોશિયલ ડિસ્ટન્સ તથા દરેકના સ્વાસ્થ્યની કાળજી લેવા એ રીતે અને ગવર્મેન્ટના કાયદા કાનૂન પ્રમાણે કરવામાં આવ્યો છે અને પબ્લિકનો પણ ખૂબ સારો સહકાર છે, ભક્તોનો પણ સારો સહકાર છે અને આપ મીડિયાવાળાનો પણ ખૂબ ખૂબ આભાર. આમાં સામાન્ય કંઈ આમ તો દર વખતે બહુ જાહો જલાલીથી કરવામાં આવે છે, પણ ગવર્મેન્ટના કાયદા કાનૂન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને જે બીજા બધા વધારાના ફંક્શન હોય છે એ કેન્સલ કરી ખાલી સામાન્ય ગુરુપૂજનનો જ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો છે આજના દિવસે. સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે મંદિર પરિસર ખાતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને ભક્તોએ અનુસરી ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરી હતી. સમય ગુજરાતની સાથે ચેતન રામી, પાટણ. હિન્દુ શાસ્ત્રોમાં વ્રતનું મહત્વ સવિશેષ રીતે વર્ણવવામાં આવ્યું છે. ત્યારે દીકરીઓને સારા વરની પ્રાપ્તિ થાય તે માટે અષાઢ સુદ 13 થી અષાઢ વદ બીજ સુધી જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઉમિયા માતાજીના મંદિરમાં પણ જયા પાર્વતીના વ્રતની પૂજા કરવા માટે આવે છે. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે પૂજા કરવા આવતી છોકરીઓને ચેપ ના લાગે તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે થોડી સંખ્યામાં છોકરીઓને પૂજા કરવા માટે બોલાવવામાં આવે છે. ત્યારે છોકરીઓને સારા વરની પ્રાપ્તિ થાય તે માટે દીકરીઓ 5 દિવસ મોડું ખાઈને પ્રાર્થના કરતી હોય છે. સમય ગુજરાતની સાથે ઋતુ પ્રજાપતિ, અરવલ્લી. માળિયા હાટીના ખાતે માળિયા હાટીના પોલીસ તેમજ મામલતદાર સહિતની ટીમે કોરોના વાયરસની મહામારીમાં જાહેરનામાનો ભંગ કરતા ઈસમો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે માળિયા સ્ટેશનના દરવાજા ચોક ખાતેથી પસાર થતા લોકોને કોરોના વાયરસની ગંભીરતા અંગેની જાણકારી આપી લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. તેમજ લોકો માસ્ક પહેર્યા વિના પસાર થતા તેવા લોકોને પાસેથી 200 રૂપિયાના દંડની કાર્યવાહી કરવામાં આવતા અંદાજે 6,000 રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. માળિયાહાટીના પોલીસ અને મામલતદારની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તે સાથે કોરોના વાયરસની મહામારીમાં લોકોને સુરક્ષા અંગે સારી કામગીરી કરવા બદલ લોકોમાં ભારે પ્રશંસા પણ થઈ રહી છે. સમય ગુજરાતની સાથે રમેશ કારિયા, માળિયાહાટીના.
अंबाजी मंदिर देवस्थान ट्रस्ट फरीथी एक वक्त शैक्षणिक सेवाना काम में आगळ आव्यु छे। अंबाजी मंदिर देवस्थान ट्रस्ट द्वारा संचालित अंबाजी में कॉलेज बीसीए नो अभ्यासक्रम विद्यार्थियों ने अर्धी फी में ज करवामां आवशे अने अर्धी थी मंदिर ट्रस्ट द्वारा गोठवामां आवशे। आ उपरांत अंबाजी बहारना कोई विद्यार्थी बीसीए में प्रवेश ले अने तेमने हॉस्टेल में रहेवानी जरूरियात होय तेमने मात्र 51 रुपयाना मासिक टोकन हॉस्टेल में रहेवानी सुविधा मंदिर ट्रस्ट द्वारा पूरी पाडवामां आवशे तथा चा नास्तो तेमज जमवानुं पण एकंदरे आपवामां आवशे। समय गुजरात न्यूज साथे सुरेश जोशी, अंबाजी। गुरु पूर्णिमानो दिवस ए भारत देशनो एक पवित्र दिवस छे। आ गुरु पूर्णिमाना दिवसे दरेक लोको पोताना गुरु स्थाने जईने अने तेमना गुरुनी जीनी पूजा करी अने आशीर्वाद मेळवता होय छे। ज्यारे यात्राधाम अंबाजी खाते पण घणा खरा गुरु स्थानो आवेला छे जेमां दर वर्षे गुरु पूर्णिमानो दिवस खूब ज धामधूमथी माणवामां आवे छे। पण हालमां चाली रहेली कोरोना वायरसनी महामारीने कारणे आ वर्षे भारत देशना घणा खरा गुरु स्थानोमां गुरु पूर्णिमा मनावामां आवी नथी। જેમાં યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અખાડાનંદમાં પરમ હંસ આશ્રમ, કોટેશ્વર ખાતે આવેલ વાલ્મીકી આશ્રમ, ગબ્બર ખાતે આવેલ ચુંદડીવાળા માતાજીનું આશ્રમ, આ બધા ગુરુ સ્થાનોમાં પણ આજરોજ કોરોના વાયરસની મહામારીને કારણે ભક્તો ઓછી સંખ્યામાં જ જોડાઈ અને ગુરુજીની પૂજા અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા। સમય ગુજરાતની સાથે સુરેશ જોશી, અંબાજી। સમાચારનો સિલસિલો આમાં જ થવાત રહેશે, તે પહેલાં રોકાઈએ એક કોમર્શિયલ બ્રેક માટે। ख्वाबों की उड़ाने आंखों में मुट्ठी में हवा के झोंके ख्वाबों की उड़ाने आंखों में। पाटन शहरी नंबर वन स्मार्ट स्कूल उड़ान विद्यालय पर लड़े उन सपनों के कदमों तले आसमान है। अद्यतन सुविधाओं साथे नवा सत्र में शुरू थाय छे केजी तथा धोरण 1 થી 8 માટે। પાટણ શહેર થી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો। ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે સમય સવારે 8 થી 12 મોબાઈલ નંબર 9846 42 8 66। ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગટ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે। તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો ફેબ્રિક હાઉસ ગીવટા નાકા મેઇન બજાર રોડ પાટણ। मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमन, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। रिया इलेक्ट्रॉनिक्स, जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD,
एलईडी, 3D टीवी, एसी, एयर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मळशे। कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स, A55 किलाचंद शॉपिंग सेंटर, पाटण। श्री पाटण जैन मंदिर द्वारा संचालित बीडी सार्वजनिक विद्यालय कैंपस। मारे एक बार फरी थी शाला ए जवू छे। दौड़ता जईने मारी रोज नी बांकड़ी बसवू छे। रोज सवारे ऊंचा अवाजे राष्ट्रगीत गाऊ छे। नवी नवी नोट नी सुगंध लेता पहला पाने सुंदर अक्षरे मारू नाम लखू छे। रिसेस पड़ता ज वॉटर बेग फेंकी नळ नीचे हाथ धरी ने पानी पीवू छे। जेम तेम लंच बॉक्स पूरू करी मरचू मीठू भभरावेल आमली बोर जमरू काकड़ी आ बधू खाऊ छे। साइकिल ना पैडा ने स्टंप बनावी क्रिकेट रमवू छे। श्री ग्रुप थी ड्रोन बार्स दिनु श्रेष्ठ शिक्षण तालीमबद्ध अनुभवी स्टाफ प्रवास स्पोर्ट तेमज सांस्कृतिक प्रवृत्ति नु सुचारू आयोजन। तो प्रवेश मेळवा माटे सत्वरे संपर्क करो श्री बीडी सार्वजनिक विद्यालय कैंपस फातिमा दरवाजा बहार। બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા સાબર ડેરીએ દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરતા હવે ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે। કેન્દ્ર સરકારે દૂધના પાવડરની આયાત કરી તેના કારણે દૂધના ભાવમાં ઘટાડો થતાં હવે પશુપાલકોએ આ વ્યવસાય છોડવાની તૈયારી કરી દીધી છે અને સાથે સાથે ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવ ગ્રામ દૂધ મંડળી દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો। ગાયના તેમજ ભેંસના દૂધના ભાવમાં ધરખમ ઘટાડો કરતા પશુપાલકો રોષે ભરાયા હતા। પશુપાલક આંદોલનના પ્રણેતા ચેતન પટેલ પણ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। સમય ગુજરાતની સાથે ઉમંગ રાવલ, સાબરકાંઠા। મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપામાં જતો 1 કિલોમીટરનો રસ્તો બનાવવાની ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। અનેક રજૂઆત કરતા છતાં રોડ બનતો નથી, જેથી રોડ બનાવવા માટે ગ્રામજનોએ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડની સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી આવી રહ્યું। 20માં રસ્તાઓને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભવાનીપુરા કંપામાં જતો 1 કિલોમીટરનો રોડ કેટલાય સમયથી 20માર બન્યો છે, પરંતુ તંત્ર પાસે રોડ બનાવવાની કે સમારકામ કરાવવાનો સમય જ ન હોય તેવું લાગી રહ્યું છે। અમારો રોડ હાઈવેથી 1 કિલોમીટર કંપાનો છે, પણ ઘણો સમયથી એ ખરાબ થઈ ગયો છે। અમારી માંગ ઘણીવાર અમે અરજી કરી, એપ્લિકેશન કરી, પણ સરકાર કાંઈ ધ્યાન આપતી નથી। ચોમાસાની અંદર બહુ તકલીફ પડે છે, રોડની અંદર ખાડા થઈ ગયા છે, સાધન પણ જઈ શકે એમ નથી। અમે બધા તો અમે વિચારીએ છીએ કે ઉપવાસ પર ઉતરી જઈએ, ધરણા ધરીએ એમ। અમારી માંગ બીજું કશું નથી, એક જ માંગ છે કે હવે સરકાર રોડનું કાંક વિચારે। સમય ગુજરાતની સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી। COVID-19 એટલે કે કોરોના વાયરસના દિન પ્રતિદિન વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર હાલ અથાગ મહેનત કરી રહી છે અને કોરોનાને માત આપવા માટે તંતોડ પ્રયત્નો પણ કરી રહી છે। તો આવા જ એક હેતુને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ઉપલેટા તાલુકાને આરોગ્ય ધન્વંતરી રથની એક અમૂલ્ય ભેટ આપવામાં આવી છે। આ રથ ઉપલેટા તાલુકા માટે 24 કલાક સેવા આપશે, જેમાં મેડિકલ ઓફિસર તેમજ એક નર્સ પણ સાથે રહેશે અને કોરોના સંક્રમણ જેવા તમામ એરિયામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રથ દ્વારા આયુર્વેદિક ઉકાળા તેમજ કોરોનાથી દૂર રહી શકાય તેવી દવાઓનું વિતરણ કરવામાં આવશે। આજ રોજ ઉપલેટા ખાતે ધન્વંતરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। એ રથની અંદર એક મેડિકલ ઓફિસર, 2 નર્સનો સ્ટાફ હશે અને ઉપલેટાના સિટી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એ બધે ફરશે અને જ્યાં કાંઈ એને વધારે કોરોનાનો ચેપ હોય એવા વિસ્તારોમાં ફરી અને જરૂરી દવા મદદ આપશે, ઉકાળા આપશે। અને એ 3 રથ છે, એ 3 ઉપલેટા તાલુકામાં ફરશે, 24 કલાક સેવા આપશે। આજે આ એક સરકારનું એક સરસ મજાનું આયોજન અને આજે આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। સમય ગુજરાતની સાથે વિપુલ ધામેચા, ઉપલેટા। પાટણ જિલ્લાના ભાજપના ગઢ ગણાતા સમી હારીજ અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ હોંશે હોંશે ચણા ટેકાના ભાવે વેચ્યા તો ખરા, પણ ચોમાસું સિઝનમાં જ રૂપિયાના આવતા સમી માર્કેટયાર્ડના ચેરમેન સુધી ખેડૂતોએ રજૂઆત કરતા આવનારી વિધાનસભા સહિત અન્ય ચૂંટણીઓમાં ભાજપને નુકસાન ના જાય માટે ચેરમેને ઇમેલ અને ટેગ કરી મુખ્યમંત્રીને રજૂઆત કરતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે।
લોકડાઉન પાટણ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે ચણા સરકારને વેચ્યા, પણ એકથી દોઢ મહિનાનો સમય વીત્યો છતાંય ખેડૂતોને ટેકાના ભાવે વેચેલા ચણાના નાણાં મળ્યા નથી, જેને લઈને વઢિયાર પંથકના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. રોષે ભરાયેલા ખેડૂત હવે સરકાર સામે રોષે ભરાયા છે અને આવનારી ચૂંટણીમાં નુકસાન કરે તે પહેલા સમગ્ર મામલો સમી માર્કેટયાર્ડના ચેરમેન સુધી પહોંચતા ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. સરકાર દ્વારા ચણાના ટેકાના ભાવની ખરીદી માટે જે શરૂઆતમાં જાહેરાત કરવામાં આવી ત્યારે ઉત્પાદનના 25% મર્યાદામાં એ કોઈ જાહેરાત કરી અને પુરવઠા વિભાગને ઓનલાઈન અરજી કરવાની સત્તા આપી. એના અનુસંધાને ખેડૂતે ઓનલાઈન અરજી સમી તાલુકામાંથી એને સંકેતસ્થળમાંથી કરાવી. સમી તાલુકામાંથી આશરે 5400 અરજીઓ થઈ. એ ટાઈમે ખેડૂતો ઓછું ભણેલા હોવાથી સરકારે જ્યારે 25% મર્યાદામાં કરેલી, પણ એવું સમજ્યા નહોતા કે 25% એટલે કેટલી અટકશે. એ બધાએ અરજીઓ કરી દીધી. પછી જ્યારે ખરીદી ચાલુ થઈ અને સમી કેન્દ્ર તો ચાલુ જ હતું, પણ બીજા કેન્દ્રો અમુક 25% મર્યાદા પૂરી થતાં બંધ કરવામાં આવે. એટલે આ બંધ કેન્દ્રો થતાં સરકારમાં ખેડૂતો દ્વારા જેમ કેન્દ્રો બંધ થયા ત્યાં વાપો મોટા પ્રમાણમાં થયો. હકીકત એવી બની કે સમિત તાલુકામાં 25% મર્યાદામાં ઓલરેડી 2100 અરજીઓ તો આથી જ થઈ. એની જગ્યાએ અમારે ત્યાં ખરીદી લગભગ આશરે 1200 અરજીઓની થઈ અને પછી અમારું કેન્દ્ર બંધ કરાવી અને સરકારે સરખા ભાગે કરી આવેલી અરજીઓ અને 25% મર્યાદામાં બાકી રહેતી ખરીદી અને 27મીનો નિર્ણય લઈને 30મી તારીખે પરિપત્ર 30/5 કરે. આ પરિપત્ર થતાં 27મીને હવા આવતા અમારા સમી તાલુકામાં જ્યારે વધારે ઉત્પાદન હતું અને ખરેખર 25% મર્યાદામાં આવતા 1000 ખેડૂતો જે ખરેખર લાભાર્થી હતા જ મારી દૃષ્ટિએ આ 25% મર્યાદાવાળા ઉત્પાદનો એવા ખેડૂતો રહી ગયા અને એવા ખેડૂતોને ફક્ત 27મી ચણા ખરીદવાનું કર્યું એટલે સમગ્ર જે રહી ગયેલી તમામ અરજીઓના ખેડૂતોમાં સરકાર તરફ બહુ નારાજગી થઈ અને હું ફરતો હતો એટલે મને જોવામાં મળ્યું. એટલે મને એવું થયું કે સરકાર સારી કામગીરી કરે છે, ખેડૂતલક્ષી સારા નિર્ણયો ઘણા બધા લીધા છે અને ખેડૂતોને વિવિધ યોજનાથી બધું આપી રહી છે. પણ છેલ્લે હંમેશા જે છેલ્લે આપવામાં આવતો એમાં કંઈ પણ ઉણપ આવે તો લોકોને છેલ્લી વસ્તુ હંમેશા યાદ રહેતી હોય છે. એટલે વધારે નારાજગી થઈ એટલે મેં મુખ્યમંત્રીશ્રીને મારા દ્વારા પત્ર લખી અને હકીકતથી વાકેફ કર્યો. અમરેલી જિલ્લાના દારા હરિપરાના સીમ વિસ્તારમાં આવેલા રામબાગ પાસે ગાંધી બ્રિજવાળી નદી પરના કોઝવે પર ફરી વળેલા પાણીમાંથી બાઇક હંકારનાર વિપ્ર ખેડૂત ટુ વ્હીલર સમેત પૂરમાં તણાઈ જતા ગઈ રાતથી તેમની શોધખોળ ચાલી રહી છે. હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. હરિપરાના ગેટ નંબર 1 પાસે રહેતા રાજગોર બ્રાહ્મણ ખેડૂત દુર્ગાશંકરભાઈ ફૂલશંકરભાઈ જોશી હરિપરાની સીમમાં આવેલ રામબાગ પાસેની પોતાની વાડીએથી સમી સાંજે ઘરે પરત ન ફરતા ચિંતિત ઘરવાળાઓએ તેમની શોધખોળ આદરી હતી અને ક્યાંક પણ તેમનો પત્તો ન લાગેલ ત્યારબાદ નદીના પાણીમાં કદાચ તણાયા હોવાની શંકા જતા શોધખોળ આદરેલ અને દુર્ગાશંકરભાઈનું બાઇક નદી પરના કોઝવે પાસેથી મળી આવેલ, જેને લઈ તેઓ ગાંધી બ્રિજવાળી નદીના પૂરમાં તણાઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. સમય ગુજરાત ન્યૂઝ સાથે અશોક મણવાર, અમરેલી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. પાટણમાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર કરવામાં આવી ઉજવણી, મંદિરો અને ગુરુગાદીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા અને સાબર ડેરીએ દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરતા ઠેર ઠેર વિરોધ. સલોદની ભાવ દૂધ મંડળી દ્વારા દૂધ ઢોળીને નોંધાવ્યો વિરોધ. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.